સૌ મિત્રોને નમસ્કાર. આપણે આ વિડીયોની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCC, જેનું નામ હવે બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરવામાં આવ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર એટલે કે ગાંધીનગરમાં આવેલું છે. માયસેલ્ફ ડૉક્ટર MB વેકરિયા, લેક્ચરર, ડાયટ પોરબંદર. હવે આપણે જોઈએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લા અને 254 તાલુકાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. રાજ્યમાં કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્ર હવે તેની પાંખો ફેલાવવા જઈ રહ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 અંતર્ગત રાજ્યના 33 જિલ્લા ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે. આ ઉપરાંત 254 તાલુકાઓમાં પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. જિલ્લાના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ડાયટ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે, જ્યારે તાલુકાના વિદ્યા સમીક્ષા કેન્દ્ર BRC એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવશે. જિલ્લા ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્ય અને તાલુકા વચ્ચે સેતુ તરીકે કાર્ય કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 અંતર્ગત અટેન્ડન્સ, એસેસમેન્ટ અને એક્રેડિટેશન પર ખાસ ભાર મૂકવામાં આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 અંતર્ગત AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડેટા એનાલિટિક્સ દ્વારા જિલ્લા અને બ્લોક સ્તરની શાળાઓનું ઓનલાઈન અટેન્ડન્સ મોનિટરિંગ કરવામાં આવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં આવેલી શાળાઓનું મોનિટરિંગ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવે છે. જોકે હવે જિલ્લા અને બ્લોક સ્તરથી શાળાઓનું ઓનલાઈન અટેન્ડન્સ મોનિટરિંગ કરવામાં આવશે. આ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જેને આપણે ડાયટ તરીકે ઓળખીએ છીએ, એ ખાતેથી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ તમામ કેન્દ્રને રાજ્યના ગાંધીનગર ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સપોર્ટ પૂરો પાડાશે. આ કેન્દ્ર થકી જિલ્લા સ્તરનું શૈક્ષણિક પરફોર્મન્સ સુધરશે. જિલ્લાઓમાં સ્થાપિત થવા જઈ રહેલા સમીક્ષા કેન્દ્ર શિક્ષકોની તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ દરેક હિતધારકો વચ્ચે સંકલન માટે પણ કાર્ય કરશે. જિલ્લા સ્તરની જેમ તાલુકા સ્તરે પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના દરેક તાલુકાને આવરી લેતા 254 તાલુકાઓના BRC ભવનમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત કરાશે, જેમાં રિયલ ટાઈમ શાળા મોનિટરિંગ અને વર્ગખંડનું અવલોકન કરાશે. આ કેન્દ્રમાં હાલના IT અને MIS સંસાધનોનો લાભ લેવાશે. આમ હવે રાજ્યમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ 3 લેયરમાં જોવા મળશે, જેમાં સૌ પ્રથમ રાજ્યકક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર અને ત્યારબાદ 33 જિલ્લામાં ડાયટ ખાતે અને 254 તાલુકાઓમાં BRC ઉપર વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત થશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેને ટૂંકમાં આપણે VSK વિદ્યા રિવ્યુ સેન્ટર ગાંધીનગર ગુજરાત, જેના ભાગરૂપે પ્રથમવાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCCનો શુભારંભ કરવામાં આવ્યો, જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઇનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઊંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે. આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના 2 અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબદ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના BRC, CRC, જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનિટરિંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા 2.5 વર્ષમાં એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 500 કરોડ કરતા વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ ડેટાનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો
અને બિગ ડેટા એનાલિટિક્સના માધ્યમથી મિનિંગફુલ એનાલિસિસ કરી તેનો શાળાકીય શિક્ષણના તમામ નીતિ વિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ સુપરવાઇઝરી સ્ટાફનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્કૂલ સતત રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાય. આ એપ્લિકેશન અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં આશરે 20% જેટલો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે ગુણોત્સવ 2.0 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ગુણોત્સવ 2.0ના તમામ ડેટાનું વિદ્યા સમીક્ષક કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ સરકારી શાળાઓનું જુદા જુદા 61 માપદંડો પર એક્રિડિટેશન પૂર્ણ કરી તેનું વિગતવાર એનાલિસિસ કરીને દરેક શાળાઓને તેમનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યું છે, જે શાળાઓને તેમના વિકાસ માટેનું આયોજન કરવામાં મદદરૂપ બની રહ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર એનરોલમેન્ટ ટુ અટેન્ડન્સ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી લગભગ 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવતું હતું, પરંતુ હવે તેને ડેટા આધારિત કરવામાં આવ્યું છે. રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ધોરણ 1માં પ્રવેશ પાત્ર તમામ વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને 2021-22માં 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી 1 વર્ષમાં 80%થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 26% અને શિક્ષકોની સંખ્યામાં 9% જેટલો વધારો જોવા મળ્યો, એટલે કે લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા છે. શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCCનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે વર્ષ 2019માં. દેશનું પ્રથમ નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર એટલે કે NDEAR ફ્રેમવર્ક આધારિત સ્કૂલ એજ્યુકેશન ડેશબોર્ડ ક્યુ છે? તો કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેને VSK તરીકે ઓળખીએ છીએ. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય ક્યુ છે? પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSKમાં ડેટા વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવે છે? તો 3 પ્રકારે ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, ML એટલે મશીન લર્નિંગ દ્વારા, BI એટલે બિગ ડેટા એનાલિટિક્સ દ્વારા કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSK પહેલા ક્યાં નામે ઓળખવામાં આવતું હતું? તો આપને ખ્યાલ છે, CCC એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSKને કયો એવોર્ડ મળ્યો છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્રને લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલું છે. શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ઈ કન્ટેન્ટ અને ઇન્ટરનેટ માધ્યમથી શિક્ષણ આપવા માટેનો પ્રોજેક્ટ કયો છે? તો જ્ઞાનકુંજ. વિદ્યા સમીક્ષા કેન્દ્રની હવે આપણે જોઈએ કામગીરી. તો રિયલ ટાઈમ મોનિટરિંગ, ડેટા એનાલિસિસ, PAT, SAT કામગીરી, એકમ કસોટી અને વિવિધ પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા, CRC, BRCની ટૂર ડાયરી, GS, QSE દ્વારા લેવામાં આવતો ડેટા, ઓનલાઈન હાજરી, BRC, CRC જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો વગેરેનું સતત મોનિટરિંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન આપવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયા મોહિત સે પ્રેરિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત સરકાર કી શૈક્ષણિક સુધાર કી અભિનવ પહલ હૈ. યે કેન્દ્ર ગુજરાત કી શિક્ષા પ્રણાલી કે ડેટા સેન્ટર કે રૂપ મેં સ્થાપિત એક તકનીક આધારિત સમીક્ષા પ્રણાલી એટલે કે ટેકનોલોજી બેઝ એનાલિટિક્સ સેન્ટર હૈ. યહાં પર ઉત્કૃષ્ટ ઓર આધુનિક તકનીક કા પ્રયોગ કરકે રાજ્ય કી શિક્ષા પ્રણાલી કે ડેટા કા એકીકરણ ઓર વિશ્લેષણ કિયા જાતા હૈ. ઇસ એકીકૃત ડેટા કા પ્રયોગ આગે શિક્ષણ પ્રણાલી ઓર અધિક મજબૂત બનાવવાને હેતુ કિયા જાતા હૈ.
કાર્યરત કેમ્પેન મુજબ પ્રશ્નો તૈયાર કરીને ફિલ્ડ લેવલ જે સ્ટાફ પાસેથી શાળાઓમાં તેમની સુનિશ્ચિત મુલાકાતો અને પાયાના સ્તરે વિવિધ કાર્યક્રમોના અમલીકરણનું મોનિટરિંગ કરી તેના આધારે માહિતી લેવામાં આવે છે. રિયલ ટાઈમ ડેટાના એકત્રીકરણ, વિશ્લેષણ અને મૂલ્યાંકનના આધારે સુધારાના ક્ષેત્રોને ઓળખીને નવીન યોજનાઓના આયોજનમાં મદદ કરે છે. ઓનલાઈન હાજરી, મૂલ્યાંકન પરિણામો, વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ વગેરે માટે એપ્લિકેશન ડેવલપમેન્ટ, ઉપલબ્ધ એપ્લિકેશન અને ટૂર ડાયરી સાથે એપીઆઈથી જોડાણ કરીને એકીકૃત ડેશબોર્ડ એપ્લિકેશનનો વિકાસ, ફિલ્ડ લેવલ સ્ટાફની પ્રવૃત્તિઓ તેમજ અન્ય પ્રોજેક્ટ્સ યોજનાઓના પાયાના સ્તરે અમલીકરણના મોનિટરિંગ માટે રાજ્ય સ્તરે કેન્દ્રીયકૃત મોનિટરિંગ મિકેનિઝમ વિકસાવવું. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.